સમાચારમાં આગળ વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં પહેલેથી જ કોંગ્રેસની સ્થિતિ સારી રહી છે અને આ વખતે પણ અહીં કોંગ્રેસના ઉમેદવારોને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે કપડવંજ તાલુકાના કોંગ્રેસના ઉમેદવાર કાળાભાઈ દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે ત્યારે આ પ્રચારમાં રોજગાર આપવાનો પણ વાયદો કરવામાં આવ્યો હતો. અમે સૌથી વહેલા અમે જે પ્રચારમાં આવીએ અમે જોયું કે ભાઈ કપડણ તાલુકામાં સૌથી જો નબળો વિસ્તાર અમારો કરલાલ તાલુકો તો વિકસિત છે, એટલે મેં જોને આવ્યું કે ભાઈ કરલાલ કપડણમાં પાણી અને રસ્તાની ખૂબ તકલીફ, એટલે ચૂંટણી પછી તરત જીત્યા પછી તરત જ એનો અગ્રમતાક્રમ આપીને અમે કામ કરીશું. રોજગારનું પણ અમે કરીશું, ખેડૂતોનું પણ કરીશું. કોઈ બી સરકાર ચોક્કસપણે કોંગ્રેસની સરકાર બનવાની છે. અમારી સરકારમાં રોજગારમાં અગ્રેસર હોય છે, આપ સૌ જાણો છો તેમ. હાલના જે નિયમો છે એમાં પહેલાં રોજગારમાં કોઈ નિયમો હતા નહીં. એ વખતના અમારા ઘણા એસટી કંડક્ટરો, પોલીસમાં શિક્ષકો, અનેક પ્રકારના નોકરિયાતો, એક ગામમાં જાઓ તો 50 નોકરિયાતો હતા, પણ એમાં આજે બધા રિટાયર્ડ થઈ રહ્યા અને નવા કોઈ લીધા નહીં. કોઈના કોઈ કાયદાની મેથડ લાવી અને આ સરકારે આ બાજુના બધા તમામ વર્ગને કોંગ્રેસની આ બેઠક હોવાથી વેરભાવ રાખી અને અહીંયા વિકાસથી દૂર રાખ્યા, એટલે હું પહેલામાં પહેલાં ચૂંટાતો આ કપડણ જે તાલુકાનો વિકાસ છે એમાં અગ્રેસર, તમામ સ્તર ઉપર વ્યક્તિગત વિકાસ હશે, વિકાસ હશે અને કોઈ બી કામ હશે તો અગ્રતા કામ આપીને કામ કરીશ.